डेप्यूटी मेयर ની મુદત પૂર્ણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે। મહત્વનું છે કે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર ની મુદત પૂર્ણ થઈ છે। જો વાત કરીએ તો આગામી મહિને વર્તમાન પદાધિકારીઓની મુદત જે છે મુદત પૂર્ણ થશે। તો નવા મેયર તરીકે મહિલા નગર સેવક ની વરણી કરવામાં આવશે। મહત્વનું છે કે સ્ટેન્ડિંગ ડેપ્યુટી મેયર તરીકે પણ નવા ચહેરા જોવા મળશે। તો સમિતિઓથી લઈને પદાધિકારીઓનું માળખું બદલાશે। વરણીને લઈને महानगरपालिका की कलम सुधी गणगणाट शुरू थई गयो छे। तो राजकोट खाते मेयर स्टेन्डिंग चेरमेन अने डेप्यूटी मेयर की मुदत पूर्ण थई छे। चोक्कस क्रम तो राजकोट महानगरपालिका तमाम जो आखी बॉडी है मेयर थी लई स्टेन्डिंग कमिटी चेरमेन हो कही सकते कि तमाम समितिओं होद्देदारों हो तमाम समयकाल एट के 18 वर्ष समय काल है आता महीने लगभग सप्टेम्बर महीना में पूर्ण थवा जा रही है। 25 दिवस जो समय हमें बाकी है तरह जो बात करें तो अत्यार सुधीना जो मेयर हो पची स्टेन्डिंग कमिटी हो तमाम द्वारा है विकासना कामों राजकोट मे अनेक कर खास कर ब्रिज पर डबल डेकर ब्रिज हो पीछे माधापर चौकड़ी खाते ब्रिज हो रेलवे एट्ले कि जे कही सकें कि अनेक ब्रिजो हो नवा रस्ताओ बना हो पानी व्यवस्था हो तमाम व्यवस्था ने लई क्या क्या कॉर्पोरेसन द्वारा है विकासलक्षी कामों कर तरह हमें आगामी 25 दिवस में है आ जे आखी बॉडी है कही सकें कि जे कार्यकाल है पूर्ण थवा जा रो एट्ले कि 18 वर्ष ने जमनी मुदत पूरी थी थी जा रही है। हमें आ सप्टेम्बर महीना में नवा कही सकें मेयर कही सकें कि स्टेन्डिंग कमिटी चेरमेन और आखी बॉडी है नवी रचना कर खास कर हमें 18 वर्ष जो समयगाड़ो बाकी है महिला मेयर निमणूक करी शक्यताओं हाल सेवाई रही है। महत्व है कि राजकोट महानगरपालिका में अनेक सेवाकीय कामों से अनेक प्रजालक्षी कामों से कॉर्पोरेसन द्वारा कर तरह हमें जोवानु रहे छे कि 18 वर्ष बाद बीजी मुदत माटे महिला क्या कॉर्पोरेटर ने चांस आपवामां आवे छे ते एक महत्वनो मुद्दो बनी रह्यो छे। खास करीने जो चर्चाओनी जो वात करवामां आवे तो राजकोटना मेयर ने लई अने राजकोट कॉर्पोरेसन थी लई अने गांधीनगर सुधी जे छे ते पोतानी भलामणों मोकलवानी कामगीरी छे ते हवे शुरू थई चूकी छे। तमाम कॉर्पोरेटरो छे ते मैदाने उतर्या छे। खास करीने महिला कॉर्पोरेटरोनी जो वात करवामां आवे तो महिला कॉर्पोरेटरो पण छे ते आ वखते मेयरनी रेस माटे छे ते आगळ होय तेवो घाट हार कटाई रह्यो छे। डॉक्टर પ્રદીપ ડવ અત્યાર સુધી એટલે કે ચૂંટણી બાદથી 18 વર્ષ માટે મેયર પદ માટે તેઓ હતા। મેયરની જવાબદારી હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી હોય પુષ્કરભાઈ પટેલની આ તમામ લોકોના કામોને ક્યાંક ને ક્યાંક લોકોએ વખાણ્યા છે। પ્રજામાં એક મેયરને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતની વાત કરવામાં આવે તો તમામ બોડીનું જે કામ છે લોકોના પ્રશ્નો હલ કરવાના હોય લોકોને સુવિધા આપવાની વાત હોય આ તમામ કામોને લઈ લોકોમાં પણ જે હાલના મેયર છે કે સ્ટેન્ડિંગની આખી બોડી છે આ બોડીમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ એક સંતુષ્ટિ જોવા મળી રહી છે કે જે રીતના પોતાના પ્રજાના પ્રશ્નો હતા આ પ્રશ્નોને વાંચા છે તે આપવામાં આવી હતી અને તેમના કામો કરવામાં આવ્યા। તો હાલ નવા જે મેયરને લઈ અને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને મહિલા મેયરની નિમણૂક કરવામાં આવે તેવી ચર્ચાઓ છે। હજુ સુધી ભાજપની જ પહેલેથી સિસ્ટમ રહી છે કે કોઈ પણ નામની જે ચર્ચાઓ ચાલતી હોય છે તે નહીં પરંતુ નવા જ નામની જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે ચર્ચાઓ છે અનેક જે કહી શકાય કે ગાંધીનગર સુધી પોતાની ચર્ચાઓ પહોંચી છે તેઓના વારા આવે છે કે કોઈ અન્ય ચહેરો જ સામે આવે છે તે એક મહત્વનો વિષય હાલ બની રહ્યો છે। ચોક્કસથી રાજકોટ ખાતે આગામી દિવસોમાં સમય પદાધિકારીઓનું માળખું બદલાતું જોવા મળી શકે તેમ છે। અને સમાચાર જોઈએ તો નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા વિકાસ